caught in a fever dream. Can't fall asleep, never felt so strong. When I thought I was over love, just a chemical, you proved me wrong. You don't even know what you do to me when you're next to me. चलिए भाई लोग पहुंच गए थे नागवा बीच पे। दरिया थोड़ा शांत है, क्या करता ये तो भाई जी। ओ मस्त है। चलो भाई भाई लोग खाली नाले पानी पीजो पीजो निकले, बीजू कहीं पीतु नहीं निकल गए। नागवा बीच थे, हमें क्या जाइसू छे नहीं खास है बीच एंड एक्सपेंसिव बड़ी आइटम हो जाए, कहीं पीवा नहीं मजा ना आए, कॉफी में कहीं नहीं चा में कहीं नहीं, शू करूँ એટલે ઇન શોર્ટ બહુ મજા નથી આવી જેટલું એક્સપેક્ટ કર્યું હતું ને એવું નથી, વાતાવરણ કારણ કે બહુ હા એકદમ ક્યાં ચીકણું ચીકણું છે, મજા નથી એટલે એના માટે થોડું આમ મૂડ નથી, અને પાણીનો પણ એટલું બધું કંઈ ખાસ છે નહીં, એટલે પાણી એકદમ બ્લુ હોય, પાણી પણ ખરાબ છે, તેમાં પગ બગાડાય એમાં સાફ કરવા પડશે। ચલીએ એ ભાઈ ધીમા ધીમા આવે, જો ભાઈ અહીંયા એક નાળિયેર પાણી પી લીધું છે, એક સારી ચા મળી જાય ને બહાર નીકળતા તો ચા પીવાની છે। આ ગાડી બોલાવી ભાઈ, બાકી આ મસ્ત માહોલ છે જોજો। એટલે ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે 4:15, વોશરૂમ માટે ગયા હતા, પછી નીકળી જવાનું છે, હવે અહીંથી કિલ્લો જોવા જઈશું અથવા બગદાણ જતા રહીશું, કારણ કે હવે અહીંયા કંઈ છે ને એક્ટિવિટી બધી બંધ છે, બોટ લઈને બોટિંગ કરવાની પ્લસ નાહવા નથી દેતા, તો હોત જો બ્લુ પાણી સારું હોત તો પણ નાહવા નથી દેતા, પાણી પણ ખરાબ છે નાહવા નથી દેતા, એટલે મજા નથી આવે। ચલો ગાડી આવી ગઈ છે, બેસી જઈએ। દિલકા હવાઈ અડ્ડા નીકળ, ક્યાં જવાનું ભાઈ? દેવ ફોર્ટ વ્યૂ પોઈન્ટ, કિસ્મત નીકળતે હમ પોર્ટ પે કિલ્લો જોવા। જો ભાઈ 1922 માં બનેલો છે, અંગ્રેજો વખત નો આ છે, દીવ ફોર્ટ ની અંદર એન્ટ્રી થઈ જશે, હાલે એન્ટ્રી કરીએ છે, અને જો આવતા રેત ની સાથે દરિયા ને ટચ જેર જ્યાં બહુ બધા મૂવી ના શૂટિંગ છે અહીંયા, અને અંદર જઈએ, ચાલવાનું બહુ હશે તો હું જોવા લાયક જેટલું હશે એટલું બતાવીશ, બાકી તોપ નો ગોળો બતાવીશ ફોડશું ફૂટે તો। વાવ તમે જોવો તો કરી ભાઈ કેવું બનાવ્યું છે, 922 વર્ષ ત્યાં બન્યું હતું, અત્યારે 2023 ચાલે છે, આમાં જોઈ લો ટૂંકા કિલ્લા દેખ લો ભાઈ, પહોંચ કરકે રીડ કર લો, હિન્દી મેં હૈ અરે પૂરા કિલ્લે કા નકશા હૈ, એ ઇંગ્લિશ મેં હૈ, અર યહાં પે પાણી પી જા રહે હૈ, પાણી કેસા હૈ ભાઈ, ઠંડા હૈ પાણી, ઠંડુ હૈ પાણી, પાણી ઠંડુ છે, પાણી થોડા બહુ છે, જ્યાદા ઠંડા નહીં હૈ, ચલો પાણી પીતે ઉપર જાયેંગે ટોપ પે, પર કામ ચલ, વહાં પે થોડા ફોટો લેંગે એન્ડ નિકલ જાયેંગે। और हमारे देखो ये शायद अंग्रेजों के कारावास है, जो जो छोटी छोटी खिड़कियाँ है ना, थैंक यू। भले लिखा लो उसका जी भाई, लो अमर रहेगा, मस्त चला है। चलो भाई जोरदार छे भाई, जो आ मस्त अहिया छे, सामे भी सारू छे, अने जो भाई लुक एट दैट भाई, चलो भाई बहुत मजा आई अहिया, હવે નીચે જઈએ, ગરમી બહુ થાય, બપોરો પવન જ નથી યાર, શ્રાવણ જુઓ મોજા જુઓ, જો મોજા જુઓ હવે જઈએ અંદર, આ નાઇટ માટે લાઈટો છે ને નીચે, ઓહો હો,
ઓહ માય ગોડ જબરદસ્ત. પોરે કા ડીપ કરે પણ સારું અહીં બોર્ડર ઉપર ટોપ હોય પણ અંદર શું કરે છે એકબીજા સામે સામા. હા અરે આની સજા આપતા હોય છે મને એવું લાગે, વચ્ચે ઉભો રાખીને ટોપ ફોડીને મારવાની સજા હોય છે. ઓકે ગોઠવેલ છે પણ ગોઠવાજો પણ કેમ કરવાનું. વાહ વાહ વાહ. ના અંગ્રેજો તારે શું હતા, અંગ્રેજો કાકા હતા શું થતા, કાકા દાદા થતા એટલે બધી ખબર છે આ ભાઈ ને કે અંગ્રેજો કેમ ટોપ ફોડતા. મજા આવે છે સભા ભરતા ઉપર બેન ખબર છે ખબર. સામે લાગે છે આઈ થિંક સર્ચ હશે. ડેન્જર છે ભાઈ, વેરી ડેન્જર, બહુ ડેન્જર છે. અખિલ અહીંયા નામ વાંચું તો એમાં મારા ગામ મામન ગામનું નામ એવું હોય બામણિયા. આ બામણિયામાં કોણ આવી ગયું છે, મામન ગામનું નામ એમાં લખ્યું છે બામણિયા. લવરિયાનું જ વાત નથી, બામણિયા પણ કોણ લખી ગયું છે. ચલો અહીંયા ભાઈ છે જો મના કરે તો રૂલ્સ નહીં તોડેંગે, હમ નીચે છે ફિર સે ઇધર જાયેંગે. ચાર એક બે ત્રણ ચાર પાંચ, પાંચ જેલ છે એટલે જેલની બારી છે. અંદરથી જોઈએ શું છે, અંદર તો અહીંથી ખંડ ખંજર થઈ ગયું છે, પડી ગયું બધું. મારા પાછું જવું પડશે, હાલો ને લાય છે શોર્ટકટ, પાછું જવું પડશે. આ રસ્તામાંથી નીકળીએ કાંઈ કોઈ કહે નહીં ને. બારીમાંથી ભાગો હાલો, એ ના ના પાડી પેલા નીકળી જાય. હાલો ભાઈ શોર્ટકટ લીધો છે, જો સક્સેસફુલ થઈ જાય કોઈ ના ના પડે પેલા નીકળી જાય. ફરી ફરીને તો વાટ લાગી જવાની છે, એક કિલોમીટર જેટલું થાય. ચલો હા બસ બસ ભાઈ બસ બસ, તમે એટલા થાકી ગયા, અહીંયા તો આવ્યા જ નથી ભાઈજી. ફાઇનલી શોર્ટકટ, આવ શોર્ટકટ થઈ ગયું યાર. યસ હવે આપણે નથી હાલો ભાઈ, શું છે અહીંયા એ ઓલે જેલ છે જોવાની ન જોઈ, જેલ આ જોઈ લીધી આપણે, જેલમાં ન જ જાવ ભાઈ. હાલો ભાઈ હાલો, તે લોકો ત્યાં પહોંચી ગયા અને હું અહીંયા રેસ્ટ કરું છું, પછી રેસ્ટ ઇન પીસ હો જાતો.
લઈ લીધો. ચલો હું હવે પેલા લોકો નીચે આવશે, એ લાસ્ટ પોઈન્ટ જ હતો એટલે હું ત્યાં ગયો નથી. પગ દુખતા હતા એટલે મેં નહીં જવું, અને હજી નેક્સ્ટ હજી ટુ ડેઝ છે તો પછી ખોટું હેરાન થઈ એવું નથી કર્યું. તમે લોકો જાઓ ભાઈ, એ લોકો જો ભાઈ એન્જોય કરે છે. તમે ચાય કે ચુસ્કી મંદિર ચલો તો જલ્દી છે નીકળ જશે.